આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગે બેકરી અને સ્વીટ માર્ટના એકમોમાં તપાસ આધારી છે. ગોરવા, મકરપુરા અને સરદાર એસ્ટેટમાં તપાસ આધારી છે. આગામી દિવસોમાં તહેવારના પગલે આરોગ્ય વિભાગે તપાસ આધારી છે. બિસ્કીટ, મીઠાઈ, તેલના સેમ્પલ લેવામાં આવ્યા છે. વડોદરામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હોવાના સમાચાર છે. આરોગ્ય વિભાગે બેકરી અને સ્વીટ માર્ટના એકમોમાં તપાસ આધારી છે. ગોરવા, મકરપુરા અને સરદાર એસ્ટેટમાં તપાસ આધારી. આગામી દિવસોમાં તહેવારના પગલે આરોગ્ય વિભાગે તપાસ આધારી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ ચાવડા વડોદરાથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. માનુ, વડોદરામાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે, તહેવારો નજીક છે અને આ રીતે કઈ કઈ દુકાનોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે અને શું વિગત મળી રહી છે? મનીષા, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશન છેલ્લા 3 દિવસથી તપાસ કરી રહી છે. આજે બેકરીની આઈટમો જે બનાવે છે એવા જે ફેક્ટરીઓ છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને મિસ્ટર પૂફ હોય, કુકીઝ હોય કે અન્ય જગ્યાએ, એટલે મકરપુરા છે, આ ઉપરાંત સરદાર એસ્ટેટ છે અને આવી અનેક જગ્યાઓ છે જ્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. આરોગ્યના અધિકારીઓ છે તપાસ કરી રહ્યા છે, વિવિધ પ્રકારે તપાસ હાથ ધરી અને ચકાસણી કરવામાં આવી રહી છે. જે અધિકારીઓ છે નમૂના લેવા માટે અહીંયા કોર્પોરેશનના અધિકારીઓ છે મિસ્ટર પૂફની એ ઓફિસ ઉપર આવ્યા છે અને ચકાસણી કરી રહ્યા છે. તમામ અધિકારીઓ છે તપાસણી માટે આ મિસ્ટર પફનું જે ફેક્ટરી છે એની અંદર તપાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન જે કંઈ નમૂના લેવામાં આવશે અને નમૂના લઈ અને કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને આજે આખી ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યારે મકરપુરા GIDC માં આવેલું આ જે મિસ્ટર પૂફનું ફેક્ટરી છે એની અંદર ચકાસણી કરવામાં આવી રહી છે. નમૂના લઈ અને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ આ સંપૂર્ણ કાર્યવાહી છે કરવામાં આવી રહી છે. ખાસ કરીને કાર્યવાહી છે એ આરોગ્યના અધિકારીઓ છે કરી રહ્યા છે અને કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને જે ખાવાની વસ્તુ છે લોકો તહેવારો દરમિયાન આરોગતા હોય છે એવી તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે. લોકો સાથે આરોગ્ય સાથે ચેડા ન થાય એના માટે થઈ અને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હું અંદર જે ચકાસણી ચાલી રહી છે ત્યાં પણ આપને લઈ જવા માટે પ્રયત્ન કરીશ કે જ્યાં આ ફેક્ટરી છે અને ચકાસણી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ છે એ તપાસ ચલાવી રહ્યા છે. અહીંયા આરોગ્યની ટીમ છે એ અહીંયા તપાસણી કરી રહી છે. ચકાસણીમાં જે કંઈ નમૂના લેવામાં આવશે એ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને આ જે નમૂનાના આધારે પછી એનો રિપોર્ટ લેબોરેટરીમાંથી આવતો હોય છે. અત્યારે આ અધિકારીઓ છે ચકાસણી કરી રહ્યા છે. જે બેકરીની આઈટમો છે એની અંદર જે મટીરિયલ વપરાય છે એની ચકાસણી કરવામાં આવી રહી છે. એની ગુણવત્તાને લઈને, એનો જે સમય મર્યાદા છે એને લઈ અને આ ચકાસણી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરની અંદર વિવિધ લગભગ 3 જેટલી ટીમો છે આરોગ્ય વિભાગની, એ ચકાસણી કરી રહી છે. ખાસ કરીને દિવાળીનો આ તહેવાર નજીક આવે છે, મોટા પ્રમાણમાં લોકો બેકરીની આઈટમોનો ઉપયોગ કરતા હોય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય એના માટે થઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બેન, આપની સાથે વાત કરવા માંગીશ, કેવા પ્રકારની આજે ચકાસણી કરવામાં આવી રહી છે, ખાસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય એના માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી? દિવાળી તહેવાર નિમિત્તે હાલમાં આજે બેકરી આઇટમ્સ માટેની ચકાસણી કરવામાં આવી છે. બેકરીના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં 3 ટીમો ગયેલ છે. તેમાંથી બેકરી આઇટમમાં જે જે વસ્તુઓ વપરાય છે, જે તૈયાર થયેલી પ્રોડક્ટ જેવી કે નાન ખટાઈ, ચોકલેટ કુકીઝ, કેક વગેરે, એ બધાની ચકાસણી, ત્યાંની સેનેટરી હાઇજીનિક કન્ડિશન, એ બાબતેની ચકાસણી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ નમૂના લેવાની કામગીરી કરવામાં આવશે. મનીષા, નમૂના લેવાની કામગીરી કરવામાં આવશે, ખાસ કરીને અહીંના જે ઓનર છે એ પણ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે પણ વાત કરશું. સાહેબ, તહેવારો આવી રહ્યા છે, ખાસ કરીને લોકોના આરોગ્ય માટેની ચિંતા હોય છે, કઈ બાબતોને ધ્યાનમાં રાખો છો, કેવી રીતનું આખું ચાલી રહી છે કાર્ય? અમારા લેવલ ઉપર અમે બધું જ એ વસ્તુનું ધ્યાન રાખતા હોઈએ છીએ કે જે હાઇજીન પોઈન્ટ ઓફ વ્યૂ પર જે રીતે FSSI ના નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણે કેવી રીતે આપણું બધું જ જે છે ને અમે સાચવી શકીએ એનું વધારે વિશેષ ધ્યાન રાખતા હોઈએ છીએ. ખાસ કરીને અમારું એ જ છે કે ભાઈ જે હેલ્થ છે એ હેલ્થને ધ્યાનમાં રાખીને યોગ્ય ગુણવત્તાવાળું વસ્તુ વાપરીને સારામાં સારી કેવી રીતે વડોદરાવાસીઓ સુધી પહોંચી શકે પ્રોડક્ટ, એનું અમે ખાસ કાળજી રાખતા હોઈએ છીએ.
ઉત્પાદકો છે કાળજી રાખતા હોય છે, પરંતુ આરોગ્ય વિભાગની એક ફરજ છે કે જ્યાં જ્યાં લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એવી કંઈ પણ વસ્તુ ના વપરાય, એના માટે થઈને આ તમામ પ્રકારની જે બેકરીની આઇટમો બનાવવા માટેનું મટીરિયલ જે ઉપયોગમાં લેવામાં આવે છે એની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં આવી રીતે 3 જેટલી ટીમો છે અલગ અલગ વિસ્તારની અંદર તપાસ કરી રહી છે. ખાસ કરીને દિવાળી પહેલા લોકો મોટા પ્રમાણમાં આવી આઇટમોની ખરીદી કરતા હોય છે, એટલે એના ઉપર તપાસ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ હજુ તપાસનો દોર છે ચાલુ રાખી અને વિવિધ નમૂના લઈ અને લેબોરેટરીમાં ચકાસણી માટે પણ મૂકવામાં આવશે. પરંતુ વડોદરા કોર્પોરેશન હવે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે એવા વેપારીને ચલાવવા માંગતી નથી ને એના કારણે આ ઝુંબેશ કડક કરવામાં આવી રહી છે. મનીષા, આભાર માનું આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે.